ડીસામાં આ વર્ષે કોરોના વાયરસની અસર ગણેશજીની માટીની મૂર્તિના વેચાણ પર જોવા મળી રહી છે. ભાદરવા મહિનાની શરૂઆત સાથે જે સ્ટોલ પર ગણેશજીની મૂર્તિની ખરીદી કરવા માટે લોકોની ભીડ જામતી હતી તે સ્ટોલ અત્યારે કોરોના વાયરસના લીધે ખાલીખમ જોવા મળી રહ્યા છે. હિન્દુ સંસ્કૃતિમાં દરેક કામની શરૂઆત ગણેશજીની આરાધનાથી થાય છે અને ગણેશજીને તમામ વિઘ્નોના હરનાર એટલે કે રૂકાવટો દૂર કરનાર વિઘ્નહર્તા તરીકે માનવામાં આવે છે. ત્યારે તાજેતરમાં ગણપતિ ઉત્સવની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે વિઘ્નહર્તાના આ તહેવારમાં કોરોના વાયરસ વિઘ્ન બનીને આડો આવ્યો છે. દર વર્ષે સરહદી તાલુકા મથક ડીસામાં હજારોની સંખ્યામાં બહારથી આવીને લોકો માટીની ગણપતિની મૂર્તિના વેચાણ માટે સ્ટોલ લગાવતા હોય છે અને ભાદરવા મહિનાની શરૂઆત સાથે જ આ સ્ટોલ પર મૂકવામાં આવેલી ગણેશજીની પ્રતિમાઓ ખરીદવા માટે લોકો પડાપડી કરતા હોય છે. પરંતુ ચાલુ વર્ષની શરૂઆતમાં વિશ્વમાં કોરોના રૂપી દાનવની એન્ટ્રી થતા તેની અસર હવે ગણપતિ ઉત્સવ પર પણ જોવા મળી રહી છે. કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા ધાર્મિક તહેવારોની ઉજવણી માટે ખાસ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે અને જાહેરમાં ઉજવાતા ઉત્સવ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ત્યારે ગણપતિ ઉત્સવને લઈ લોકોમાં એક પ્રકારનો કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે અને તેના લીધે લોકો આ વર્ષે ગણેશજીની પ્રતિમા ખરીદવાનું ટાળી રહ્યા છે. ડીસામાં ગણપતિની મૂર્તિનું વર્ષોથી વેચાણ કરવા આવતા વેપારીઓ જણાવી રહ્યા છે કે તેમના જીવનમાં પ્રથમવાર આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નહીતર ભાદરવા મહિનાની શરૂઆત થતા સુધીમાં તો તેમની તમામ મૂર્તિઓનું બુકિંગ પૂરું થઈ જતું હતું, તેના બદલે અત્યારે લોકો મૂર્તિ ખરીદવા પણ આવતા નથી. આજે રામાભીની બીજ છે અને અમારે ગણપતિમાં બીજના વખતે અમને માટીની મૂર્તિ બહુ વેચાઈ જાય છે એટલે આજે કોરોનાની મહામારીના હિસાબે પબ્લિક આવતી નથી ખરીદી કરવા માટે અને બહુ મંદીનો માહોલ દેખાય છે અને આ વખતે મને એવું લાગે છે કે ગણપતિ માટીની મૂર્તિ આમ તો અમે બહુ સારી મૂર્તિઓ લાવ્યા છીએ પબ્લિકો માટે વેચવા માટે પણ પબ્લિક કોઈ દેખાતી નથી એ હિસાબે અમને બહુ મંદીનો માહોલ લાગી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોનાનો કહેર યથાવત છે અને તેની સીધી અસર અત્યારે ધાર્મિક તહેવારો ઉપર પણ જોવા મળી રહી છે. ત્યારે ભારત એક એવો દેશ છે કે તેની આર્થિક વ્યવસ્થા ધાર્મિક તહેવારો ઉપર નિર્ભર છે અને હવે આગામી સમયમાં તહેવારોની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે કોરોનાનું સંકટ દૂર નહીં થાય તો ભારતની અર્થવ્યવસ્થાને પણ મોટું નુકસાન થઈ શકે તેમ છે. વર્ષ 2020ની શરૂઆત થતાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે તેનો સકંજો જમાવ્યો હતો અને તેની અસર અત્યારે ધાર્મિક તહેવારો ઉપર પણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે ભાદરવા મહિનાની શરૂઆત થતાં ડીસામાં ગણપતિની મૂર્તિનું વેચાણ કરવા આવતા વેપારીઓ પાસે જરા પણ ટાઈમ હોતો નથી અને તેમના દ્વારા લગાવવામાં આવેલા સ્ટોલ ઉપર લોકોની ભીડ જામતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે વાત કરવામાં આવે તો ડીસામાં જે ગણપતિની મૂર્તિનું વેચાણ કરવા માટે વેપારીઓ આવ્યા છે તે વેપારીઓ અત્યારે એકદમ નવરા તમે જોઈ શકો છો. અત્યારે તમે હવાઈ પિલર નજીક આવેલા એક સ્ટોલની વાત કરવામાં આવે તો એ સ્ટોલ ઉપર અસંખ્ય માટીની મૂર્તિઓ બનાવવામાં આવી છે અને આ મૂર્તિઓ ખૂબ જ સુંદર હોવા છતાં અહીં ખરીદદાર જોવા નથી મળી રહ્યા. સામાન્ય સંજોગોની વાત કરવામાં આવે તો ભાદરવા મહિનાની શરૂઆતથી આ સ્ટોલ ઉપર મૂર્તિઓની ખરીદી માટે ભીડ જામતી હોય છે અને અહીંના વેપારીઓ પાસે થોડો પણ સમય હોતો નથી, પરંતુ અત્યારે કોરોનાની મહામારીના કારણે આ વેપારીઓ નવરાધૂપ જોવા મળી રહ્યા છે. તો કહી શકાય કે કોરોનાનું ગ્રહણ આ વખતે ગણપતિ ઉત્સવ પર પણ જોવા મળી રહ્યું છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.